નમસ્કાર વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ જોઈએ એક છોકરો દુકાનેથી એક પાણીની બોટલ રૂપિયા છસોમાં ખરીદે છે ત્યારબાદ તે બીજા વ્યક્તિ જોડે જાય છે અને તે પાણીની બોટલ રૂપિયા છસો દસમાં વેચી દે છે અહીં જેટલી કિંમતમાં પાણીની બોટલ ખરીદે છે તેને પડતર કિંમત કહે છે અને જેટલી કિંમતમાં બોટલ વેચે છે તેને વેચાણ કિંમત કહે છે પડતર કિંમતને ટૂંકમાં પકી અને વેચાણ કિંમતને ટૂંકમાં વેકી કહે છે હવે નફો એટલે કે વેચાણ કિંમત વધારે હોય અને પડતર કિંમત ઓછી હોય એનો મતલબ નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત ખોટ એટલે કે વેચાણ કિંમત ઓછી હોય અને પડતર કિંમત વધારે હોય તેથી ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત જો પડતર કિંમત અને વેચાણ કિંમત બંને સરખી હોય એટલે કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત તો નથી નફો થતો કે નથી ખોટ જતી નફો અને ખોટને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ મહેશ એક સાયકલની દુકાનેથી રૂપિયા આઠસો મો સાયકલ ખરીદે છે અને ઘરે ગયા પછી આ સાયકલ બીજી વ્યક્તિને ગમી જાય છે તો મહેશ એ વ્યક્તિને આ સાયકલ રૂપિયા નવસો ચાલીસમાં વેચી દે છે તો મહેશને નફો થશે કે ખોટ ગણતરી કરીને જોઈએ અહીં આપણે જોઈએ તો સાયકલની પડતર કિંમત રૂપિયા આઠસો છે અને વેચાણ કિંમત રૂપિયા નવસો ચાલીસ છે તો વધારે કઈ કિંમત આપણે જાણીએ છીએ કે વેચાણ કિંમત પડતર કિંમત વધારે હોય તો નફો થશે આપણે જાણીએ છીએ કે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતો વધારે હોય તો નફો થાય તેથી નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત વેચાણ કિંમત નવસો ચાલીસ રૂપિયા છે અને પડતર કિંમત આઠસો છે એટલે કે નવસો ચાલીસ ઓછા આઠસો જવાબ આવશે એકસો ચાલીસ રૂપિયા જે આપણો નફો ગણાશે હવે નફો કે ખોટને ટકામાં જોઈએ નફો કે ખોટને ટકાવારીમાં બદલીએ તો તે ટકા હંમેશા પડતર કિંમત ઉપર જ ગણાય છે અગાઉના ઉદાહરણમાં નફાને ટકામાં શોધીએ પડતર કિંમત આઠસો રૂપિયા વેચાણ કિંમત નવસો ચાલીસ રૂપિયા તેમજ નફો એકસો ચાલીસ રૂપિયા છે હવે ટકા શોધીએ તો અહીં રૂપિયા આઠસો ઉપર નફો રૂપિયા એકસો ચાલીસ મળે છે તો રૂપિયા સો ઉપર મળતો નફો કેટલો શોધીએ